નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ છની અંદર સામાજિક વિજ્ઞાનમાં સાતમો પાઠ છે ગુપ્તયુગ અને અન્ય શાસકો આ પાઠને લગતા જે કંઈ સ્વાદ્યા પોતાના નાના મોટા પ્રશ્ન જવાબ છે દરેક પ્રશ્ન જવાબ અહીંયા આપણે ચર્ચા કરશું તો વિડિયો અહીં સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો ને તમારા મિત્રો પર વિડીયો શેર કરજો જેથી કરીને આ અલગ અલગ પ્રશ્નોના જવાબ એમને પણ ઉપયોગી થાય સાથે ચેનલમાં બીજા ઘણા બધા પાઠને લગતા પ્રશ્નના જવાબ છે એ મુકાઈ ગયા છે તો એના જોઈ લે તો એ પણ તમે જોઈ લેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા જેટલા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે જોતા જાય પ્રશ્ન જવાબ જેમાં પહેલો પ્રશ્ન છે નીચે દરેક પ્રશ્ન પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપણને ખાનામાં લખવાનો છે જેમાં પહેલું છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તેના જવાબમાં આવશે એ ઓપ્શન શ્રી ગુપ્ત બરાબર બીજું છે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે ત્રીજું છે દિલ્હી ખાતે નિર્માણ કોના સમયમાં થયું તેના જવાબમાં એ ઓપ્શન આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયું હતું ચોથું છે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી તેના જવાબમાં બી ઓપ્શન આવશે નાલંદા પાંચમું છે મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી તેના જવાબમાં આવશે ડી ઓપ્શન ગુપ્તે છઠ્ઠું છે કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો તેના જવાબમાં સી ઓપ્શન આવશે ચંદ્રગુપ્ત પહેલાએ સાતમું છે ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો તેના જવાબમાં સી ઓપ્શન આવશે સમુદ્રગુપ્ત આઠમું છે ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તેના જવાબમાં બી ઓપ્શન આવશે સમુદ્રગુપ્તે નવમુ છે ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક કોણ હતો તેના જવાબમાં સી ઓપ્શન આવશે ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો તેના જવાબમાં બી ઓપ્શન આવશે સમુદ્રગુપ્ત બીજો અગિયારમ છે સમુદ્રગુપ્ત બીજાના રાજવેદ કોણ હતા તેના જવાબમાં ડી ઓપ્શન આવશે ધન્વંતરી બારમું છે ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી તેના જવાબમાં સી ઓપ્શન આવશે ઉજ્જૈન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ક્યો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો તેના જવાબમાં સી ઓપ્શન આવશે ફાહન ચૌદમું છે ક્યો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો તેના જવાબમાં ડી ઓપ્શન આવશે ગુપ્ત યુગ પંદરમું છે ક્યા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે કવિ છે કાલિદાસ એમને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે સોળમું છે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી તેના જવાબમાં બી ઓપ્શન આવશે આર્યભટ્ટ કરી હતી સત્તરમું છે પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા તેના જવાબમાં એ ઓપ્શન આવશે વરાહમીર અઢારમું છે વાઘ ભટ્ટે

શોધો તો સમુદ્રગુપ્ત રાજકવિ ખાલી જગ્યા રચી હતી તેના જવાબ આવશે હરીશેના બીજું છે સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તેનો જવાબ આવશે વીણા ત્રીજું છે ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો તેના જવાબમાં આવશે ફાહિયાન પાંચમું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો તેના જવાબમાં આવશે વૈષ્ણવ છઠ્ઠું અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો તેના જવાબમાં આવશે અમર કોષ સાતમું ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા ગુપ્તને તો ખાલી જગ્યા યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો એના જવાબમાં આવશે ગુપ્ત યુગ આઠમું છે ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ હતો તેના જવાબમાં આવશે ગુપ્ત નવમું છે ગુજરાતમાં આવેલું ખાલી જગ્યા મંદિર ઇન્ટેરી મંદિરોમાંનું એક છે તો ગોપનચના કોઠાનું પાર્વતી મંદિર છે પ્રાચીન ભારતના મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા હર્ષવર્ધન દખણમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી રાજા હતો તેના જવાબ આવશે પુલકેશી કેશી બીજો બારમું ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધન હર્ષવર્ધને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું તેના જવાબમાં આવશે નાગાનંદ તેરમું પુલકેશી કેશી બીજા એ કોંકણના મોર્યોને હરાવી ખાલી જગ્યાનો બિરુદ પ્રાપ્ત કર્યું હતું તેના જવાબ આવશે દક્ષિણ પદના સ્વામીનું ચૌદમું છે કાંજીવોરમમાં કાંચીના પલ્વ એ બંધાવેલું ખાલી જગ્યા મંદિર તે સમયનું સર્વ સૌથી શ્રેષ્ઠ મંદિર હતું તેના જવાબ આવશે કૈલાસનાથ પંદરમું છે સમ્રાટ સમૃદ્ધ ગુપ્તે ખાલી જગ્યા યજ્ઞ કર્યો હતો તેના જવાબમાં આવશે અશ્વમેઘ સોળમું ગુપ્ત વંશમાં વૈષ્ણવ સંતો ખાલી જગ્યા કહેવાતા તેના જવાબ આવશે આલવાર સત્તરમો દિલ્હી પાસે આવેલા મેહરોલીના ખાલી જગ્યાને હજી સુધી કાટ લાગ્યો નથી તેના જવાબ આવશે લો સ્તંભ અઢારમું સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ ખાલી જગ્યાના ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તેના જવાબ આવશે કાલિદાસ ઓગણીસમો ગુપ્ત સમ્રાટો ખાલી જગ્યા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા તેના જવાબ આવશે વૈષ્ણવ વીસમો

ગુપ્ત સંવતની શરૂઆત થવાથી હિન્દમાં કવિરાજ મળ્યું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું એને જવાબ આવશે ખોટું છે ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું એને જવાબ મોસે ખોટું સાતમું છે ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી આવ્યો હતો મેગે જવાબમાં ખોટું આઠમું છે ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ મહારાજા ધીરજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા એને જવાબ મળશે સાચું નવમું છે ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને લઘુયાન એમ બે પંથ વિકસ્યા હતા અને જવાબમાં આવશે ખોટું દસમું છે પુલકેશી બીજાએ બીજા બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી જવાબમાં ખોટું અગિયારમુ છે ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા તેના જવાબમાં સાચું ત્યાર પછી પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું છે એમાં વિભાગ અ અંદર આપ્યા છે વર્તમાન નામ અને વિભાગ બની અંદર આપ્યા છે પ્રાચીન નામ તો વર્તમાનના નામ પ્રમાણે પ્રાચીન નામ છે જોતા જઈએ જેમાં પેલું છે અલ્હાબાદ જે પ્રયાગરાજ કહેવાય તો એ પ્રાચીન નામ છે એનું પ્રયાગરાજ બરાબર એટલે પહેલામાં ચોથું પછી બીજું છે અયોધ્યા અયોધ્યામાં આવશે સાકેત તો બીજામાં પાંચમું ત્રીજું ભરૂચ ભરૂચની પ્રાચીન નામ છે ભૃગુ કચ્છ તો ત્રીજામાં પેલું ને ચોથું ખંભાત ખંભાતને કહેવાય છે સ્તંભતીર્થ સ્તંભ તીર્થ છે ત્રીજું છે તો ચોથામાં ત્રીજું પછી બીજું જોડકું જોઈએ એમાં વિભાગો સામે વિભાગ બ છે જોડતા જઈએ ચંદ્રગુપ્ત પહેલો તો એના જવાબમાં આવશે મહારાજા ધીરાજનું બિરુદ એટલે ત્રીજું બીજું છે સમુદ્રગુપ્ત તો એના જવાબમાં આવશે કવિરાજનું બિરુદ તો બીજામાં પાંચમું ત્રીજું છે ચંદ્રગુપ્ત બીજો તો એમાં આવશે સકારીનું બિરુદ તો ત્રીજામાં પહેલું ચોથું છે આર્યભટ્ટ તો એમાં આવશે પ્રખર ગણિત શાસ્ત્રી તો ચોથામાં આવશે બીજું બરાબર ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પેલું છે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો બીજું ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો તેનો જવાબ આવશે ગુપ્ત સંવતનો સ્વીકાર સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ કર્યો હતો ત્રીજું છે હર્ષચરિતમના લેખક કોણ હતા તેનો જવાબ આવશે હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા ચોથું છે ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોની સાથે થયા હતા તેનો જવાબ આવશે કે ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન લીછવી જાતિની રાજકન્યા કુમાર દેવી સાથે થયા હતા પાંચમું છે ચંદ્રગુપ્ત પહેલાએ ક્યુ બિરુદ્ધ ધારણ કર્યું હતું તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલાએ મહારાજ ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું અલ્લાહાબાદ એટલે કે પ્રયાગરાજ ના સ્તંભલેખમાં કઈ બાબતનો ઉલ્લેખ છે તેનો જવાબ આવશે અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ના સ્તંભલેખ પ્રયાગમાં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓના ઉલ્લેખ છે આઠમું છે સમુદ્રગુપ્તના સમયની માહિતી ક્યાંથી મળે છે તેનો જવાબ આવશે સમુદ્રગુપ્તના સમયની માહિતી અલ્હાબાદ શહેરના પ્રસિદ્ધ સ્તંભલેખ પરથી અને સિક્કાઓમાંથી મળે છે નવમું છે સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ કેવી રીતે મેળવ્યું હતું તેનો જવાબ આવશે કે અનેક કાવ્યોની રચના કરી સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું દસમું છે સમુદ્રગુપ્ત પ્રેમી હતો એમ સેના ઉપરથી કહી શકાય તેનો જવાબ આવશે સમુદ્રગુપ્તને સિક્કા પ્રેમી હતો અગિયારમુ છે સકારીનો બિરુદ કોણે ધારણ કર્યું હતું ને કેવી રીતે તેનો જવાબ આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ સકારીનો બિરુદ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા સખ ક્ષત્રિયનું વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો તે વિજયની યાદમાં તેણે શકારીનો બિરુદ ધારણ કર્યું હતું પછી બારમો પ્રશ્ન છે ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે કયા બંદરો હતા તેનો જવાબ આવશે ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાત આ બે બંદરો હતા તેરમું છે ગુપ્ત યુગ સુવર્ણ યુગ શેના ઉપરથી બન્યો હતો તેનો જવાબ આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે ગુપ્ત યુગ ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરો ગુપ્ત સમયમાં ભારતના પશ્ચિમ કિનારે ખંભાત ભરૂચ સોપારા અને કલ્યાણ તથા પૂર્વ કિનારે તામ્રલિપ્ત એટલે કે બંગાળ મુખ્ય બંદર હતા પંદરમું છે ગુપ્ત શાસન તંત્રના પ્રાંતમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવતું સોળમું છે ગુપ્ત શાસનમાં કઈ કઈ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે તેનો જવાબ આવશે ગુપ્ત શાસનમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આ ત્રણ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે સત્તરમું ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી તેનો જવાબ આવશે ગુપ્ત યુગમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી જ્યારે સોનું ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી હતી અઢારમું છે ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો તેમનો જવાબ છે ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત સૈવ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો છે આર્યભટ્ટે ગણિતમાં કઈ શોધ કરી હતી તેનો જવાબ આવશે આર્યભટ્ટે ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી વીસમુચે ધાતુ ધાતુવિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો કયો છે તેનો જવાબ આવશે દિલ્હી પાસે મોહરાલીનો સ્તંભ ગુપ્ત ધાતુ વિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે કર્યું હતું બાવીસમું છે હર્ષવર્ધનના સમયમાં પરિષદ ક્યાં યોજાઈ હતી એમાં સેના ગોષ્ઠી થયા થઈ હતી તેનો જવાબ આવશે હર્ષવર્ધનના સમયમાં કનોજમાં યુઅન હવાંગના અધ્યક્ષ પદે ધર્મ પરિષદ યોજાઈ હતી એમાં મહાવાન અને હિનિયાન સંપ્રદાય વિશે ગોષ્ઠી થઈ હતી ત્રેવીસમું છે હર્ષવર્ધને ક્યાં કયા નાટકોની રચના કરી હતી તેના જવાબ આવશે હર્ષવર્ધને પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી ત્યાર પછી છઠ્ઠો છે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખવાના છે જેમાં પહેલું વિધાન છે સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો તેમનો જવાબ જોઈએ કે સમુદ્રગુપ્તે ખૂબ ઓછા સમયમાં ઝડપી વિજયો કરીને ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોની રાજ્યથી માંડી છેક અફઘાનિસ્તાનના કૃષ્ણ શાસન તંત્ર સુધી પોતાની એક ચક્રી સત્તા સ્થાપી હતી આ ઉપરાંત તેણે દક્ષિણ ભારતના લગભગ બાર રાજ્યો જીત્યા હતા આ ઉપરથી કહી શકાય કે સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો બીજું છે સમુદ્રગુપ્ત વિદ્યા પ્રેમી અને સંગીત પ્રેમી હતો તેનું કારણ જોઈએ જવાબ જોઈએ કે સમુદ્રગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપીને ઊંચ કોટીનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું તે હંમેશા વિદ્વાનો અને વિદ્વાનોની તેમની મિત્રતા ઈચ્છતા હતા તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું આ પરથી કહી શકાય કે તે વિદ્યા પ્રેમી હતો સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ પર ધીણા વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે બરોબર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તે પરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી હતો ત્રીજું છે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય પરાક્રમી અને વિદ્યા પ્રેમી હતો એમનો જવાબ જોઈએ કે ચંદ્રગુપ્ત બીજા મહાન વિજયો મેળવ્યા હતા તેણે પશ્ચિમ ભારતના શખોને હરાવી સકારી બિરુદ્ધ ધારણ કર્યું હતું એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે પરાક્રમી રાજા હતો સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ વૈજ્ઞાનિક વરામિહિર રાજવેદ ધન્વંતરી વેતાલ ભટ્ટ અમરસિંહ જેવા પ્રસિદ્ધ વિદ્વાનો તેના રાજદરબારને શોભાવતા હતા તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયી હતો તે પરથી કહી શકાય કે તે વિદ્યા પ્રેમી છે પ્રશ્ન સાતમાં છે નીચેના પ્રશ્ન ટૂંકમાં લખો જેમાં પહેલો છે ગુપ્ત યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે અથવા કારણ આપો કે યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો તેમનો જવાબ જોઈએ કે ગુપ્ત યુગમાં રાજકીય એકતા શાંતિ અને સલામતી સ્થપાઈ હતી વેપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો લોકો સુખી અને સમૃદ્ધ હતા આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થયા હતા લલિત કલા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો અનેક વૈજ્ઞાનિક શોધ આ યુગમાં થઈ હતી આમ ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે પછી બીજા પ્રશ્ન છે ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ સી હતી તેમનો જવાબ જોઈએ કે ગુપ્ત યુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા આર્યભટ્ટ નામના આર્યભટ્ટાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી મહાન વૈજ્ઞાનિક વરામીરે બ્રહ સંહિતા નામનો ખગોળશાસ્ત્ર અને પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો વાઘભટ્ટ નામના વૈદિક શાસ્ત્રીએ આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો દિલ્હી પાસે ચંદ્રગુપ્ત બીજાએ ઉભો કરાવેલો મોહરાલીનો લોહ સ્તંભ રસાયણશાસ્ત્રની ધાતુવિદ્યાની અજોડ સિદ્ધિનો નમૂનો છે અનેક વર્ષો થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ નાના મોટા પ્રશ્ન જવાબ આ પાઠને લગતા વિડીયો ગમ્યો તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો અને સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા જેટલા વિડીયો મૂકાય છે એ નોટિફિકેશન દ્વારા તમને